वडोदरा शहેરની મધ્ય ગુજરાતની મોટામાં મોટી એસએસજી હોસ્પિટલમાં ભર ઉનાળે સતત 3 દિવસથી પીવાનું પાણી તેમજ બાથરૂમમાં પાણી નથી આવતું ઘણા દર્દીઓ સાથે સગા સંબંધીઓને પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી રહી છે બહારથી વેચાતું પાણી લાવવું પડે છે ટોયલેટમાં જવા માટે પણ બહારથી વેચાતું પાણી લાવવું પડે છે વડોદરા શહેર તમામ રીતે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે સાથે આજરોજ પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા જાત તપાસ કરતા જોવા મળ્યું કે ઘણા દર્દીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે જે તે જવાબદાર વ્યક્તિ તાત્કાલિક ધોરણે સુવિધાઓ આપે તેવી માંગ કરવામાં આવી હતી સાથે જો તાત્કાલિક ધોરણે દર્દીઓને પાણી પૂરું પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીઓની રહેશે પાણી વેચાતું લાવો વેચાતું લાવે છે તમારે દર્દી છે બેન આ બાથરૂમમાં પાણી નહીં આવતું ના નથી આવતું સવારનું પાણી નથી આવતું આખો દિવસ બે દિવસ થઈ ગયા પાણી વેચાતું લાવો વેચાતું લાવે છે સંડાસમાં તમારે દર્દી છે ક્યાંથી આવો છો તમે કરજનથી આવું પાણી આખી હોસ્પિટલમાં નહીં આજે બી નથી એને બી નથી ઉપર નથી બાથરૂમમાં પણ પાણી નથી આવતું બાથરૂમમાં થોડું થોડું આવે છે સાહેબ કેટલા દિવસ થયા નહીં આવતું આજે સવારનું નથી સાહેબ કાલ રાખતું જ નથી શું નામ છે તમારું ભગવાનદાસ હીરાલાલ મોચી આજે આમ આની ઉંમર આજે કેટલી તમને દેખાય છે કેટલી ઉંમર લાયક છે છતાં એમને બી પાણીની તકલીફ છે ક્યાં લેવા જવું કેવી રીતે લાવવું ઉપર આજે બીજે ત્રીજે માળથી રહેતા ઉપર પેશન્ટ સાથે એડમિટ થયા હોય છે આજે કેટલી તકલીફ વેઠીને એમને પાણી માટે જવું પડે છે અથવા તો વેચાતી બોટલ લાવવી પડે છે તો આટલી બધી તકલીફ કેવી રીતે વેઠવી આજે પેશન્ટોને બી બહુ તકલીફ છે સંડાસ બાથરૂમમાં બી પાણીની તકલીફ છે તો આજે કેવી રીતે કરું સવારમાં પાણી નથી આવતું સવારમાં જ પાણીની તકલીફ હોય છે તો કેવી રીતે વેઠવી 200 રૂપિયાનું પાણી વાપરી લીધું હશે તો 200 રૂપિયાને લીધે તો પ્રાઇવેટમાં ના જઈએ સરકારીમાં શું કરવા પડ્યા રહીએ ક્યાંથી આવો છો કયા વિસ્તારના છો હું આણંદ જિલ્લામાંથી ઋષિપા ગામમાંથી આવું છું મારી મિસિસને પેરાલાઇસ થયો છે અને અમે ચોથા માળે દાખલ થયા છે કાલે રાત્રેનું પાણી આવ્યું નથી અહીંયા બિલકુલ એમએલઓ સાહેબ જોડે તપાસ કરીએ છીએ તો એમએલઓ સાહેબ એવા જવાબ આપે છે કે અહીંયા ના પાઇપ લાઇન તૂટી ગઈ છે પાઇપ લાઇન બિલકુલ તૂટી નથી ખાલી ખાલી મહાદેવ તેમણે એવું કીધું પીડબલ્યુનો ફોન માર્યો હતો પીડબલ્યુનો ફોન માર્યો ઉલ્લુ બનાવે સવારમાં પાણી ભરાય છે ટાંકી ભરાય છે એમ કરતાં હજુ પણ પાણી આવ્યું નથી ઉલ્લુ બનાવવાના ધંધા છે અને આ પાણીની બહુ તકલીફ પડી ગઈ છે કેટલા દિવસથી પાણી નથી આવતું સર કાલથી નથી આવતું રાતથી જ બિલકુલ બનશે પાણી દરેક વોર્ડમાં આખા એમ હોસ્પિટલમાં બાથરૂમમાં પણ પીવાનું પાણી અને પીવાનું પણ પાણી અમને જરા પણ નથી મળતું શું નામ છે રમેશભાઈ પરમાર વડોદરા શહેર જે કહેવાય છે મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે વડોદરા શહેરમાં આવેલી છે આજે વડોદરા શહેરની અંદર તમે જોઈ શકો છો કે દર્દીઓ સાથે સાથે દર્દીઓના સગા સંબંધીઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે કહી શકાય કે આજે 2 દિવસથી પાણી નથી આવતું જળ એ જીવન છે એક બાજુ સરકાર એ રીતની વાતો કરી રહી છે પરંતુ એસએસજી હોસ્પિટલ આટલી મોટી હોસ્પિટલ છે છતાં પણ 2 દિવસથી પાણી નથી આવતું એક બાજુ સુપ્રિન્ટેન્ડરશ્રીને પૂછવામાં આવ્યું તો કહે છે કે પાણીની લાઈન કંઈક લીકેજ છે અને એ સમારકામ થઈ રહ્યું છે પરંતુ કહી શકાય કે અમને લાગી રહ્યું છે આ એસએસજી હોસ્પિટલમાં કેન્ટીન છે કેન્ટીનની આજુબાજુની અંદર જે લારી ગલ્લા છે એના ઉપર 20 રૂપિયાના પાણીની બોટલ મળે છે બાથરૂમમાં જવું હોય તો પણ 20 રૂપિયાની બોટલ લેવી પડે છે પીવાનું પાણી પીવું હોય તો પણ 20 રૂપિયાની બોટલ લેવી છે એટલે કંઈક ને કંઈક આ અમને લાગી રહ્યું છે કંઈ રંધાઈ રહ્યું છે જો વડોદરા શહેરની અંદર મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ હોય તો હોસ્પિટલની અંદર મેનેજમેન્ટ રીતે તમામ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ પરંતુ કહી શકાય કે હોસ્પિટલની અંદર તમામ રીતે નિષ્ફળ ગઈ છે આ હોસ્પિટલ કોઈના બાપની નથી આ હોસ્પિટલ આ જે નાગરિકોના વેરાના ટેક્સના રૂપિયાથી હોસ્પિટલ ચાલે છે અને આ હોસ્પિટલની અંદર જ્યારે પાણી ડ્રેનેજ સાથે સાથે અન્ય સમસ્યાનો અભાવ હોય તો તાત્કાલિક મેનેજમેન્ટે
વ્યવસ્થા કરવી જોઈએ, સાથે સાથે જે તે દર્દીઓને જે અત્યારે હાલાકી પડી રહી છે તો હાલાકીની સામે જે પણ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, અને જો આ પાણીની સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની બહાર અમે ધરણા કાર્યક્રમ કરીશું, સાથે સાથે ઉગ્ર આંદોલન કરીશું. તેની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના સુપ્રિન્ટેન્ડન્ટશ્રીની રહેશે.